કેશોદ ધારાસભા વિસ્તારમાં નગરપાલિકાએ આચાર સંહિતાનો ભંગ કર્યો. કેશોદ નગરપાલિકા કચેરીમાં રાજકીય પક્ષનો ચૂંટણી ચિહ્ન દૂર ન કરવામાં આવતા પગલા લેવા માંગ કરવામાં આવી. કેશોદના ધારાસભા વિસ્તારમાં આવેલા કેશોદ નગરપાલિકા કચેરીમાં ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કમળ મતદારોને નજરે ચડે તેમ માર્બલની તકતીમાં રાખવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવ્યા બાદ આચારસંહિતા લાગુ પડી હોવા છતાં તંત્ર દ્વારા અમલવારી કરવામાં આવી નથી. જાણવા મળતી માહિતી મુજબ કેશોદ નગરપાલિકાના ઇન્ટરનલ ઓડિટર આચારસંહિતા અધિકારી તરીકે નિમાયેલા છે, ત્યારે દીવા તળે અંધારું છે. કેશોદ શહેર કોંગ્રેસના પ્રમુખ સમીરભાઈ પાંચાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુક્ત ચૂંટણી યોજવા ચૂંટણી પંચ તૈયાર છે, ત્યારે સ્થાનિક તંત્રને સત્તાધારી રાજકીય પક્ષોની લાજ શરમ નડે છે. નગરપાલિકા કચેરીમાં બીજેપી પાર્ટીના ચિહ્નોવાળું લખાણ ઢાંકવામાં આવેલ ન હોય, નગરપાલિકા દ્વારા ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ કરવામાં આવેલ હોય, તેમજ ચાર ચોક વિસ્તારમાં પણ બીજેપી ચિહ્ન કમળનો ખેસ વીજપોલમાં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા વિરુદ્ધ આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. હું સમીરભાઈ પાચાણી. આજે જે 2019નો લોકશાહીનો પર્વ જે ઉજવાઈ રહ્યો છે, આજે ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે, ત્યારે આજે જે આચારસંહિતા લગાવવામાં આવી છે, આજે અમે નગરપાલિકામાં અને ઘણી જગ્યાએ જોયું કે આપ અહીંયા પણ જોઈ શકો છો કે જે સરદારનું સ્ટેચ્યુ પૂતળું છે તેમની નીચે સ્ટીકર મારવાનું હોય તે પણ માર્યું નથી. અને અગાઉ અમે રોડ ઉપર પણ ઘણી જગ્યાએ જોયું છે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ પણ લાગેલા છે. આજે જ્યારે આ લોકશાહીનું પર્વ પૂરો એ દેશ એક સમાનતાથી ઉજવતા હોય, ત્યારે આવતા દિવસોમાં ચૂંટણી પંચને પણ હું અપીલ કરું છું અને સંબંધિત અધિકારીઓને પણ અપીલ કરું છું કે આ ભેદભાવ રાખ્યા વગર જે ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહી આ દેશમાં હાલી રહી છે, ત્યારે આ ચૂંટણી પંચ એક સ્વાતંત્ર સંસ્થા હોય તો આ પ્રકરણે યોગ્ય કરી અને જ્યાં જ્યાં આ વસ્તુઓ લગાડેલી છે તેમનો નાશ કરી અને એક ભાઈચારાથી ચૂંટણી લડીએ અને આગળના દિવસોમાં જે પ્રજાહિતનું ચૂંટણી રિઝલ્ટ આવે એવી હું આ કેશોદ શહેર કોંગ્રેસ તરફથી એક આશા રાખું છું. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ.